एक शू आप बधा
છે એટલે આપણે અહીંયા નીચે મૂકી દઈએ બરાબર એટલે 6 થઈ હવે 6 પછી આવે 7 હવે તો આપણી પાસે 7 વસ્તુ કઈ છે જો મારી પાસે 7 વસ્તુ છે આ વસ્તુ તમે બધા ઓળખો છો આને શું કહેવાય આને ચોક કહેવાય શું કહેવાય ચોક હવે આ ચોક ગણી આપણે 1 2 આ 3 આ 4 આ 5 આ 6 અને આ 7 હવે 7 એટલે 7 7 7 પછી આવે છે 8 હવે જો 8 વસ્તુ કઈ છે હવે જો મારી પાસે 8 માં આ તમે બધાને ઓળખતા જશો આને કહેવાય પેન્સિલ શું કહેવાય પેન્સિલ હવે પેન્સિલ આપણે ગણીએ જો 1 2 3 4 5 6 7 અને 8 પેન્સિલ કેટલી થઈ તો કે 8 આ પેન્સિલ કેટલી છે 8 હવે 9 9 એટલે 9 વડે 9 હવે આપણી પાસે 9 વસ્તુ કઈ છે એ આપણે જોઈએ જો આ શું છે બોલ પેન તો બોલ પેન કેટલી છે આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 બોલ પેન થઈ 9 હવે 9 પછી આવે છે 10 10 એટલે 1 મીની 10 10 લખાય 1 મીની 10 હવે જો 10 માં મારી પાસે શું છે આને શું કહેવાય આઈસ્ક્રીમ ની સળી શું કહેવાય આઈસ્ક્રીમ ની સળી આપણે જે બજારમાં આઈસ્ક્રીમ ખાઈ છી ત્યારે જે આપણને આઈસ્ક્રીમ ની સાથે જે સળી આપે છે સળી છે અને આ સળીઓ કેટલી છે એ જોઈએ આપણે ગણી 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે આ સળીઓ કેટલી થઈ 10 હવે આપણે 1 થી 10 સુધીની સંખ્યાના નામ આપણે નિર્ણય અંક પણ જોયા અને સામે વસ્તુ પણ આપણે જોઈ તમે પણ ઘરે આવી રીતે અંક અને સામે વસ્તુ તમે ગણી શકો હવે આવે છે 11 થી 20 11 12 આ 13 આ 14 15 16 17 18 19 અને આ 20 હવે આપણે 11 થી 20 નો જે સંખ્યાના મેળવીશું એના માટે આપણે શું કરીશું કે સૌપ્રથમ આપણે એક 10 વસ્તુનું જૂથ બનાવવું પડશે આપણી પાસે જે કોઈ વસ્તુ હોય ને એ વસ્તુ 10 આપણે ભેગી કરશું શું કરશું ભેગી કરીશું હવે જુઓ મારી પાસે આ સળીઓ છે બરાબર જુઓ હવે હું 10 વસ્તુ લઈશ એટલે આ 10 સળીઓને હું
કરીશ આને બાંધી રાખીશ આને શું કરીશ બાંધીશ જુઓ આને હું બાંધું છું જો આ બંધાઈ ગઈ એટલે આ 10 સળિયું આ 10 હવે 11 11 એટલે કે 10 અને 1 11 થાય 10 અને 1 11 હવે જો 10 આર્યા એ આ 10 નું એક જૂથ બની ગયું અને પછી આપણે બીજી એક સળી લઈએ એટલે કે આ 10 ને 1 11 10 ને 1 11 10 નો એક જૂથ અને 1 એટલે 11 હવે 12 12 એટલે ફરી પાછો 10 નો એક આ જૂથ અને કેટલી સળી લેવાની 2 જુઓ આ 2 સળી 10 અને આ 2 સળી એટલે 10 ને 2 12 હવે એના પછી આવે છે 13 તો 10 ને 3 સળી 10 અને 3 સળીઓ લેવાની 10 અને આ 3 સળીઓ આ 10 નો એક જૂથ બનાવેલો છે અને વધારાની કેટલી સળી 1 2 અને આ 3 એટલે 10 ને 13 10 ને 3 13 હવે 14 14 એટલે કે 10 નો એક જૂથ અને કેટલી સળી લેવી પડશે 4 તો 10 ને 4 સળીઓ જો 10 નો એક જૂથ તો છે પછી આ 4 સળીઓ એટલે 10 ને 4 14 પછી આવશે 15 તો 15 એટલે કે 10 નો એક જૂથ આ 10 નો એક જૂથ અને 5 સળીઓ લેવાની એટલે 10 ને 5 15 જુઓ 10 નો આ એક જૂથ છે અને 5 સળીઓ આવે 5 અલગ થી લેવાની એટલે 10 ને 5 15 હવે 16 16 એટલે વળી પાછો 10 નો એક જૂથ અને 6 સળીઓ ખુલી લેશું આપણે 1 2 3 4 5 અને આ 6 એટલે આ 10 નો એક જૂથ થયો અને 6 સળી ખુલી હવે 17 17 એટલે કે 10 નો આ 10 નો એક જૂથ અને 7 સળીઓ ખુલી પછી 18 તો કે 10 નો એક આ જૂથ અને ખુલ્યો સળી આવશે 8 એટલે 18 પછી 19 19 એટલે 10 નો એક જૂથ અને 9 સળીઓ ખુલી લેવાની કેટલી 9 10 નો એક જૂથ અને 9 સળીઓ ખુલી લઈએ એટલે બનશે 19 અને હવે 20 20 એટલે કે 10 નો એક આ જૂથ છે અને આપણે બીજી 10 સળીઓ લેવી પડશે કેટલી લેવી પડશે 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 જુઓ આપણે શું કર્યું હતું આ 10 ની 10 સળીઓ જે ભેગી થઈ હતી ના એનું આપણે એક જૂથ બનાવ્યું 10 એટલે કે 10 હવે જુઓ મારી પાસે બીજી 10 સળી ભેગી થઈ ગઈ બરાબર એટલે હવે હું આને શું કરીશ આમ ખોલી નહીં રાખું પણ શું કરીશ એને જે આપણે પહેલા 10 નું જે જૂથ બનાવ્યો હતો ને જે સળીને બાંધી રાખી હતી ના એવી રીતે જ આને પણ હું બાંધી રાખું છું શું કરું છું બાંધી રાખું છું તો જુઓ આ 10 નો બીજો જૂથ બની ગયો જુઓ 10 નો એક જૂથ 10 નો બીજો જૂથ એટલે કે બે જૂથ ભેગા થયા 10 10 ના એટલે બનશે 20 કેટલા બનશે 20 10 નો એક જૂથ 10 નો આ બીજો જૂથ 10 ના બે જૂથ એટલે કેટલા થાય 20 હવે આપણે 1 થી 10 શીખ્યા 11 થી 20 શીખ્યા 10 એટલે કે એક જૂથ 10 એટલે કે એક જૂથ અને આ 20 એટલે 10 ના કેટલા જૂથ બનશે 2 2 જૂથ એટલે 20 હવે આપણે
11 થી 20 પણ શીખ્યા, હવે 21 થી 30 સુધી. હવે જો 21 થી 30 આપણે શીખવું હોય તો 10 ના 2 જૂથ તો પહેલા લેવા જ પડશે. આ 20 20 પછી 21 આવે, એટલે આ જે 2 છે એટલે 10 ના 2 જૂથ અને એક લેવી પડશે ખુલ્લી, એટલે 10 ના 2 જૂથ એક ખુલ્લી એટલે થશે 21. કેટલા થશે? 21. પછી 22 22 એટલે 10 ના 2 જૂથ અને 2 સળિયો અલગ એટલે 22. પછી 23 એટલે કે વળી પાછા 10 ના 2 જૂથ અને ખુલ્લીઓ કેટલી આવશે? 3 સળિયો. આ 3 એટલે કે 10 ના 2 જૂથ 3 ખુલ્લી. એવી રીતે 24 એટલે કે 10 ના 2 જૂથ અને 4 ખુલ્લીઓ, 1 2 3 અને 4 ખુલ્લી સળિયો. પછી 25 25 એટલે 10 ની 2 સળિયો બાંધેલી જૂથવાળી અને 5 ખુલ્લી. 26 એટલે કે 10 ની 2 સળિયો બાંધેલી અને 5 ખુલ્લી. 26 એટલે કે 10 ની જે સળિયો આપણે જૂથવાળી બાંધેલી છે એટલે 2 બાંધેલી અને ખુલ્લીઓ આવશે 6. પછી આવશે 27 27 એટલે કે 10 ની જે સળિયો બાંધેલી છે એટલે 2 જૂથ, 10 ના 2 જૂથ અને 7 ખુલ્લીઓ સળિયો. 28 એટલે 10 ના 2 જૂથ, આ 2 જૂથ અને ખુલ્લીઓ સળિયો કેટલી આવશે? 8 એટલે કે 20 અને 8 28. 29 એટલે 10 ના 2 જૂથ અને ખુલ્લીઓ સળિયો આવશે 9. હવે જુઓ આમાંથી 9 સળિયો લઉં છું, 1 2 3 4 5 6 7 8 અને આ 9 એટલે કે 10 ની જે સળિયો વાળો આપણે જૂથ બનાવ્યો તો એ 2 જૂથ અને આ 9 ખુલ્લી એટલે 20 અને 9 20 ને 9 29 થાય. હવે આવશે 30 30 એટલે કે 10 ના 3 જૂથ. જુઓ 10 નો 1 જૂથ, 10 નો બીજો જૂથ અને આ 10 નો ત્રીજો જૂથ. એટલે જૂથ બનાવીને શું કરવાનું? આપણે એને બાંધી રાખવાનું. શું કરવાનું? બાંધી રાખવાનું. 10 નો 1 જૂથ, 10 નો બીજો જૂથ, 10 નો ત્રીજો જૂથ. એટલે આ 3 જૂથ થઈ ગયા. 1 જૂથ 10 નો એટલે 10, આ 10 નો બીજો જૂથ એટલે થયા 20, આ 10 નો ત્રીજો જૂથ એટલે થયા 30. 10 એટલે 1 જૂથ, 20 એટલે 2 જૂથ અને 30 એટલે ત્રીજો જૂથ. એટલે 10 ના 10 10 અને 10 10 ને આપણે કેટલી વાર લીધો? 3 વાર. 10 નો 1 જૂથ, 10 નો બીજો જૂથ અને 10 નો ત્રીજો જૂથ. જુઓ 10 નો આ 1 જૂથ, 10 નો આ બીજો જૂથ, 10 નો આ ત્રીજો જૂથ. એટલે જે 3 જૂથ થયા એટલે થશે 30. હવે આપણે 1 થી 10 પણ શીખ્યા, 11 થી 20 પણ શીખી ગયા અને 21 થી 30 પણ શીખ્યા. એટલે 1 થી 10, 11 થી 20 અને 21 થી 30. હવે આપણે સંખ્યા સમજવાની છે 31 થી 40 સુધીની. કેટલા? 31 થી 40 સુધીની સંખ્યા આપણે જો સમજવી હોય તો પહેલા તો આપણે જે 10 ના જે જૂથ બનાવ્યા હતા ને એ 3 જૂથ લેવા પડે. જુઓ 1 10, બીજા 10, આ ત્રીજા 10, એટલે 3 10 થયા એટલે કેટલા થયા? 30. હવે આ રહ્યા 30. જુઓ આ 30 અને આ
30 પછી થી આપણે શીખશું ને એ 31 31 માં શું કરવાનું વળી પાછું 10 ના 3 જૂથ લેવાના અને એક અલગ અલગ એટલે કે નવી 30 અને એક 31 30 ને એક 31 પછી 32 32 એટલે કે 10 10 ના 3 જૂથ અને બે નોખી
41 એટલે 40 ના જે 40 માટે આપણે જે ચાર જૂથ બનાવ્યા હતા એ ચાર અને નોકી કેટલી 2 40 ની 2 42 એવી રીતે 43 43 માં પણ એમ જ છે કે 10 ના ચાર જૂથ અને 3 નોકી આ જુઓ 3 નોકી છે એટલે કે 10 ના ચાર જૂથ જુઓ તમે 1 આ 2 આ 3 અને આ 4 અને કેટલી છૂટી છે 3 એટલે 40 ને 3 43 એવી રીતે 44 માં પણ 10 ના 4 જૂથ અને 4 નોખી 45 માં 10 ના 4 જૂથ 45 માં 10 ના જે 4 જૂથ છે અને નોખી કેટલી 5 તો 1 2 3 4 અને આ 5 45 માં 5 નોખી બરાબર એટલે થાય 45 હવે 46 માં શું છે 40 ના જે 4 જૂથ હતા એ 45 માં 5 ખુલ્યું હતું અને 46 માં કેટલી ખુલ્યું રહેશે 6 આ 4 જૂથ અને 6 ખુલ્યું આ 6 પછી 47 માં કે આ 4 જૂથ અને 7 ખુલ્યું રહેશે કેટલી ખુલી રહેશે 7 કે 40 ને 7 47 પછી આવશે 48 48 માં શું કરવાનું કે 40 માટે આ 4 જૂથ અને 8 ખુલી કેટલી 8 1 2 3 4 5 6 7 અને 8 એટલે 40 અને 8 48 હવે એના પછી શું આવે છે 49 ચોકડે 9 વડે 49 49 માં શું કરવાનું કે આ જે 4 જૂથ છે એટલે કે 1 જૂથ એટલે 10 બીજા જૂથ 10 નો એટલે કે 20 ત્રીજો જૂથ 10 નો એટલે કે 30 અને ચોથો 10 નો જૂથ એટલે કે 40 40 અને નોકી કેટલી છે 1 2 3 4 5 6 7 અને 8 એટલે 40 ને 8 48 હવે 49 49 એટલે કે 50 માં 1 ઓછું હવે જુઓ આપણી પાસે 8 હતી પછી શું કરવાનું 1 આ લીધી 8 હતી અને 1 લીધી એટલે કેટલા થયા 9 તો 8 ને 1 9 આ 40 40 ને 9 થશે 49 અને હવે જુઓ 4 જૂથ આપણી પાસે હતા એટલે 40 આપણે બાંધી હતી અને નોકી કીધી હતી આ 9 હતી અને આ 10 ની હવે જો આ 10 છે એટલે 10 નું શું બનશે એક જૂથ બની જશે જુઓ જૂથ બને એટલે શું કરવાનું તમારે એને બાંધી રાખવાનું જુઓ આનો પર શું થઈ ગયું એક જૂથ બની ગયું કે હવે જુઓ આપણી પાસે વિદ્યાર્થીઓ મિત્રો કેટલા જૂથ બન્યા 1 2 3 4 અને 5 5 જૂથ એટલે 50 આપણે જે 1 થી 50 સુધીની સંખ્યાનો જે અંકનાંક મેળવવાનો હતો એમાં જુઓ 10 નો એક જૂથ બન્યો પછી 11 થી 20 સીધ્યા એમાં પણ એક જૂથ બન્યો 21 થી 30 સીધ્યા એમાં પણ એક જૂથ બન્યો 31 થી 40 સુધી સીધ્યા એમાં પણ એક જૂથ બન્યો અને 41 થી 50 સુધી સીધ્યા એમાં પણ એક જૂથ બન્યો બરાબર એટલે ટોટલ કેટલા જૂથ બન્યા 10 10 ના કેટલા બન્યા 5 તો જુઓ આ 5 જૂથ છે 1 2 3 4 અને 5 હવે જુઓ તમે પણ શું કરો ઘરે આવી રીતે સંખ્યા સમજતા જાઓ અને સામી
तो एक वस्तु, आठ छे तो आठ वस्तु राखवानी, दस हो तो दस वस्तु राखवानी, अन जर दस वस्तु होए दस में शू करवानी, आवी रीते कई छड़ियो के बॉल पेन के पेन्सिलो लेवानी, एनो जूथ बनावानो, जूथ बनी जाए एटले एने शू करवानो, भेगो करवानो, एने बांधी राखवानी, एटले जूथ बनी गयो। दस एटले दसक, एक संख्या होय एटले एक काम, ज्यारे दस भेगी थाय एटले दसक बने, दसक एटले के बे संख्या। आपणे आजे 1 થી 50 સુધીની સંખ્યાનો અંકનાં કેળવ્યું, તમે પણ ઘરે આવી રીતે મહાવરો કરજો તો તમને પણ આ તરત જ અને સરળતાથી